નવી પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીઓના હિત વિરોધી હોવાને કારણે તેમાં ફેરફાર લાવવા અંગે એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી. યુનિવર્સિટી દ્વારા સેમ 1-6ની પરીક્ષા પદ્ધતિમાં યુનિવર્સિટી દ્વારા સત્ર શરૂ થયા બાદ ઘણા લાંબા સમયે પરીક્ષા પદ્ધતિમાં ટૂંકા પ્રશ્નો દાખલ કરાયેલ છે, જે વિદ્યાર્થીઓ માટે નુકસાનકારક છે. કારણ કે વિદ્યાર્થીને પ્રવેશ સમયે પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમને ધ્યાનમાં લઈને પ્રવેશ મેળવેલ હોય છે, જેથી વિદ્યાર્થીઓના માર્ક્સ પર તથા યુનિવર્સિટીના પરિણામ પર અસર થઈ શકે તેમ છે. માટે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં લઈને સેમ 3-6 સુધીની પરીક્ષામાં જૂની પદ્ધતિ મુજબ જ પરીક્ષા લેવામાં આવે તેવી એબીવીપી દ્વારા માંગણી કરવામાં આવી. યુનિવર્સિટી દ્વારા સેમ 1-5ના વિદ્યાર્થીઓ કે જેમને અગાઉની પરીક્ષા 5 યુનિટ તેમજ 14 માર્ક્સના 5 પ્રશ્નો સાથે પરીક્ષા આપી હતી, પરંતુ તે વિદ્યાર્થીઓ તે પરીક્ષામાં પાસ થયા નહીં અને તેમને 2019-20થી બીજો પ્રયત્ન નવા અભ્યાસક્રમ અને નવી પદ્ધતિ સાથે લેવા યુનિવર્સિટી દ્વારા જાણ કરેલ હોય, જે વિદ્યાર્થીના હિત વિરોધી છે. તાજેતરમાં જાહેર થયેલી સેમ 2-4-6માં જૂની પદ્ધતિ અને જૂના માળખા મુજબ પરીક્ષા લેવા માટે પરિપત્ર થયેલ, વિદ્યાર્થીના મૂળભૂત હક મુજબ એમને આપેલી અગાઉની પરીક્ષા મુજબ જ પરીક્ષા લેવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગણી છે. આનો નિર્ણય તાત્કાલિક કરી પરિપત્ર કરવામાં આવે તે અગત્યનું છે, અન્યથા વિદ્યાર્થીઓને સાથે રાખી તેમના હક માટે આંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીના સત્તાધીશોની રહેશે તેવું જણાવાયું. મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટીમાં આ વખતે અભ્યાસક્રમને તાત્કાલિક બદલવા માટેની એક હિલચાલ શરૂ થઈ. પાછલા દિવસોની અસરથી અભ્યાસક્રમ બદલવામાં આવ્યો. વિદ્યાર્થીના હિતનું ઓઠું ધરીને સત્તાધીશો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા હોય તેવું અમારું સ્પષ્ટ કહેવું છે. સાથે આજે અમારી મુખ્ય માંગણી એ હતી કે યુનિવર્સિટીના સત્તાધીશો જે વિદ્યાર્થીએ એટીકેટીની જે વિદ્યાર્થીને પરીક્ષા આપવાની છે એનું સ્વરૂપ પણ બદલી નાખ્યું. એ એવું માને છે કે પરીક્ષા કોઈપણ પદ્ધતિમાં આપવી જોઈએ. એક્સ નામનો વિદ્યાર્થી પરીક્ષા પાસ કરીને આગળ ગયો, વાય નામના વિદ્યાર્થીને એટીકેટીની પરીક્ષા આપવાની છે, તો એનું સમાન ધોરણ હોવું જોઈએ પરીક્ષાનું, જેની બદલે એને પણ નવા ધોરણમાં નાખી દીધો છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને આજે અમે અમારી માંગણી મૂકી છે કે સેમ 1, 3 અને 5ના એટીકેટીના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની પરીક્ષાનું માળખું એમને એક વખત જે પરીક્ષામાં પ્રયત્ન આપવામાં આવ્યો છે એ જ પ્રયત્નોની પરીક્ષા લેવામાં આવે. કારણ કે ગુજરાત સરકાર કે કોઈ પણ યુનિવર્સિટી એને 3 પ્રયત્નો આપ્યા બાદ જ પરીક્ષાનું સ્વરૂપ અને અભ્યાસક્રમ બદલી શકતી હોય છે, પરંતુ આ યુનિવર્સિટીમાં એવું થયું નથી. માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તમામ સેનેટ સભ્યો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગરમંત્રીઓ સાથે અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે આજે રજૂઆત કરવામાં આવી છે. જો આ રજૂઆતની માંગણી નહીં સંતોષવામાં આવે તો અમે આંદોલનના મંડાણ કરશું.